રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ રાધનપુર રેફરલ હોસ્પિટલની લીધી મુલાકાત, જેમાં ડોક્ટરો સાથે વાતચીત કરીને લીધી દર્દીઓની મુલાકાત. જેમાં જાણવામાં આવ્યું કે આવતા લોકોને મોટી હાલાકી અને ડોક્ટરની ઘટના લઈને રઘુભાઈ દેસાઈએ કરી ચિંતા. તો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ચાલતા રાધનપુર રેફરલ હોસ્પિટલ બચાવો નામની ઝુંબેશમાં કોંગ્રેસના આગેવાનો જોડાઈ અને ડોક્ટરો અને સ્ટાફની તાત્કાલિક ધોરણે નવીન ભરતી કરીને મૂકવામાં આવે તેવી માંગણી કરેલી અને આજે 9મા સોમવારે પણ રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે રહી ઝુંબેશ ચલાવવામાં આવી અને સૂત્રોચ્ચાર કરી આરોગ્ય મંત્રી અને ગુજરાત સરકાર સામે નારા લગાવવામાં આવ્યા અને રાધનપુર રેફરલ હોસ્પિટલ તાત્કાલિક ધોરણે ડોક્ટરો અને સ્ટાફને ભરતી પ્રક્રિયા કરીને મૂકવામાં આવે તેવી લોકોની માંગણીને લઈને એક આંદોલન ચાલી રહ્યું છે, જેમાં આજે કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ પણ સામેલ થયા હતા, જેનું આંદોલન કરતા રાધનપુર સહિત કોંગ્રેસ સંગઠનના પ્રમુખ કાનજીભાઈ સહિતના આગેવાનોએ રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે બોલાવી રામધૂન રાધનપુર ખાતે ચાલતા રેફરલ હોસ્પિટલ બચાવો બચાવોના અભિયાનમાં જોડાઈ રામધૂન બોલાવી સરકારને સદબુદ્ધિ આવી અને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફની ભરતી કરવામાં આવે તેવી માંગણી સાથે આજે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે રામધૂન બોલાવી સરકાર તાત્કાલિક ધોરણે ડોક્ટર અને સ્ટાફ મૂકે તેવી માંગણી કરવામાં આવી હતી. રાધનપુર રેફરલ હોસ્પિટલ બચાવો અભિયાન રાધનપુર સહિતના સંગઠનના પ્રમુખ કાનજીભાઈ તેમજ કોંગ્રેસના આગેવાનો સહિત છેલ્લા 9 સોમવારથી ચલાવી રહ્યા છે, જેમાં રાધનપુર કોંગ્રેસ અને રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ જોડાયા હતા. વકીલ મલેક, ZS TV, રાધનપુર. જ્યાં સુધી રેફરલ હોસ્પિટલ પૂર્ણ જીવંત નહીં થાય, હોસ્પિટલનું બિલ્ડિંગ બનાવવાથી સરકારની જવાબદારીઓ પૂરી થતી નથી. પૂરતો સ્ટાફ, પૂરતા ડોક્ટરો, પૂરતી નર્સો સાથે દવાઓનો જથ્થો અને વ્યવસ્થાઓ ના થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેવાનું છે. લાલેશભાઈએ જે શરૂઆત કરી છે એના સાથે સરકાર સમક્ષ કદાચ ગાંધીનગરમાં પણ આંદોલનો કરવા પડે, ઉપવાસો કરવા પડે. ગાંધીજી ત્યાં માર્ગે અમે કરવાના છીએ. અમારા માટે પ્રજા સર્વોપરી છે એ વાત અમે સરકાર સમક્ષ આરોગ્ય મંત્રી તરફ અને ગુજરાતના મુખ્યમંત્રીને પણ અમે કહીએ છીએ કે આ વાતનો તાત્કાલિક નિકાલ લાવવો જોઈએ. 7મી તારીખે તમે જ્યારે ધારાસભ્યને શપથ લીધા પછી આજે પહેલી મુલાકાત રાધનપુરની અને એમાં રેફરલ હોસ્પિટલથી, એ બાબતે શું કહેવામાં આવે? મારું કામ છે વિરોધ પક્ષમાં રહીને લોકોના કામ કરવાનું, તો વિરોધ પક્ષની જવાબદારી જે સત્તામાં હોય એનાથી ઓછી થતી નથી. પણ અમારે આંદોલન કરીને પણ જો લોકોના કામ કરવા પડશે તો એ રાહ પણ અમારે લેવાનો છે, એ સરકારને કહેવા માગું છું. એટલા માટે આંદોલનમાં જોડાયું છું.